કેશોદ તાલુકાના ખેડૂતોની દિવાળી બગડી. કમોસમી વરસાદથી ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોનું વર્ષ બગડ્યું. તૈયાર થયેલ ખેત પેદાશો તથા પશુઓ માટેનો ચારો બગડતા ખેડૂતો બેહાલ. આગામી વર્ષે કેશોદ તાલુકામાં ચોમાસામાં 85 ઇંચથી વધુ વરસાદ થયો છે. વધુ વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલા થયેલ હોય, જે મગફળી નિષ્ફળ થઈ ગઈ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળીના તૈયાર થયેલ પાક ખેડૂતોના હાથમાંથી છૂટી રહ્યો છે. મગફળીમાં ફૂગ લાગી રહી છે, ઘાસચારો પણ સરી રહ્યો છે. ખેડૂતોને મગફળી તથા ઘાસચારો નિષ્ફળ જતા આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેથી ખેડૂતોની દિવાળી બગડી છે. હાલના સંજોગોમાં ખેડૂતોની વિકટ પરિસ્થિતિમાં તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. અને વરસાદ પણ સારો થયો, પણ છેલ્લા 22 તારીખ અને મંગળવારનો જે વરસાદ થયો એ જૂનાગઢ જિલ્લામાં અને કેશોદ ઘેડ પંથકમાં માંગરોળ તાલુકાની અંદર, માળિયા તાલુકાની અંદર અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓની અંદર ઘણા ખેડૂતોના નીકળેલા મગફળીના પાકને નુકસાન કરતા વરસાદ છે. અને મગફળી, ઊભા મગફળીના પાકને પણ અત્યારે ખૂબ પાણીની અંદર ભરાઈ, ખેતરની અંદર ભરાઈ જવા હોવાથી મગફળી સડી જવાના પ્રોબ્લેમ થવાના છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થવાનું છે. તો આ હકીકતમાં સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીમાની કાંઈ પણ રકમ મળે એના માટે જે તે અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક રીતે સર્વે કરાવવામાં આવે. સર્વે કરાવ્યા પછી દરેક જગ્યાએ સાચો સર્વે થાય, જે ખેડૂતોને પોતાના પાકની અંદર નુકસાન થયા હોય એ નુકસાનની અંદર વીમા કંપની દ્વારા પણ સહાય થાય, અન્યથા સરકાર તરફથી પણ કંઈ પણ એમને સહાય કરવામાં આવે. તો આ વર્ષે જે ખેડૂતોને ઊભા પાકની અંદર નુકસાન થયું છે અને કાઢેલા પાકની અંદર નુકસાન થયું છે તેનું વળતર મળે અને ખેડૂતોને કંઈ પણ સહાય થાય તો ખેડૂત બચી જાય અને ખેડૂતોની બગડેલી દિવાળી સુધરી જાય એવી હું સરકારશ્રીને અને કર્મચારી અન્ય સંસ્થાઓશ્રીઓને પણ